नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ની શૈક્ષણિક YouTube ચેનલ અને શૈક્ષણિક WhatsApp ગ્રુપ માં હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 7 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ક્લાસમાં આપણે અખબારી નોંધ ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 ની માહિતી જોઈ હતી। અખબારી નોંધ પ્રકાશિત કરવા માટે વિનંતી પત્ર કઈ રીતે લખવાનો હોય, એમાં કઈ કઈ વિગતો લખવાની હોય, અખબારી યાદી કેવી કેવી હોઈ શકે ના ઉદાહરણો પણ આપણે જોયા અને એની સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોની પણ આપણે સમજૂતી મેળવી। આજના માતૃભાષા વિશે ગુજરાતીના તાસમાં આપણે એક નવા સરસ મજાના ઉર્મી કાવ્યની વાત કરવાના છીએ। ઉર્મી કાવ્ય જનની ખૂબ જ જૂનું અને જાણીતું આ કાવ્ય છે। कवि बोटाद पर द्वारा આપવામાં આવેલું એમના કાવ્ય સંગ્રહ રાસ તરંગિણીમાંથી લેવામાં આવેલું અને આપણે ઘણીવાર આ ગીતને ગાયેલું પણ ખરું અને માણેલું પણ ખરું। તો આજે આપણે એકમ નંબર 11 ના ભાગ નંબર 1 ની માહિતી મેળવવાની છે। કાવ્યનું નામ છે જનની અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, કવિ બોટાદ કરેના કવિ છે। જોઈએ આપણે આજના તાસમાં कवि बोटादकर नो जीवन परिचय, कवि बोटादकर नो साहित्यिक परिचय अने जननी काव्य में एमने कई बात करी छे, काव्य साथे संकळायेली शब्द समझूती अने त्यार बाद आपणे आ काव्य नो भावार्थ छे जोवानो छे। परंतु हजी सुधी जे विद्यार्थी मित्रोए श्री स्वामीनारायण विद्यासागर स्कूल नी यूट्यूब चेनल ने सब्सक्राइब न करी होय એ દરેક વિદ્યાર્થીઓએ ઝડપથી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને નીચે આપેલો બેલ આઇકન દબાવશો એટલે તમારા ધોરણના જે વિડિયો YouTube દ્વારા અપલોડ કરવામાં આવે દરેક વિડિયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ ઉપર મળી રહેશે। WhatsApp ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવેલા દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક પણ કરજો। विशेष शिक्षकों द्वारा तमने जे काम सौंपवामां आवे छे, गृह कार्य होय, बाकी नोटनुं कार्य होय, स्वाध्यायपोथीनुं कार्य होय, एकम कसोटीनुं कार्य होय के शाळाकीय परीक्षाओनुं कार्य होय, आ दरेक कार्य समयसर करता रहेजो अने YouTube चेनल साथे जोडायेला रहेजो। तमारा दरेके दरेक कार्यनी नोंध तमारा विशेष शिक्षको लई रह्या छे। तमे जे काम करो छो एनी नोंध फोटा पाडीने तमारा विशेष शिक्षकोने मोकलवानुं भूलवुं नहीं। आजना त्रासनी माहिती अंतर्गत आपणे जोईए कवि बोटादकर द्वारा आपवामां आवेलुं जननी काव्य उर्मी गीत, कवि बोटादकर नो परिचय, जन्म से एमनो 1870 मां अने एमनो मृत्यु थयेलु छे 1924 ना रोज। आ समय दरमियान एमणे गुजराती साहित्य ने शुं भेट आपी छे, साहित्य सर्जन कर्युं छे तेनी माहिती आपणे मेळवी लईए। पूरुं नाम छे कवि दामोदर खुशालदास बोटादकर। खास याद राखजो कवि बोटादकर नुं पूरुं नाम दामोदर खुशालदास बोटादकर। जन्म भावनगर जिल्लाना बोटादमां थयो हतो। તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, 6 ધોરણ ભણ્યા હતા, છતાં પણ આજે આપણે એના જે સાહિત્ય સર્જનના સ્વરૂપો છે તો તેમનું જે સાહિત્ય છે આજે ભણી રહ્યા છે, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું। હવે સામાન્ય રીતે ધોરણ 6 થી સંસ્કૃત વિષય ભણવાનો થતો હતો, પરંતુ દામોદર ખુશાલદાસ બોટાદકર માત્ર 6 ધોરણનો અભ્યાસ કરેલો, છતાં પણ સંસ્કૃત વિષય ઉપર એમની પકડ છે મજબૂત હતું, મજબૂત હતી, સારું એવું પ્રભુત્વ એમનું સંસ્કૃત ભાષા ઉપર હતું। એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે, મોટા ભાગે એમણે કવિતાઓ ગુજરાતી ભાષામાં લખેલી છે। રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્જરિણી, શૈવલિની આ એમના કાવ્ય સંગ્રહોના પુસ્તકોની યાદી છે। આ કવિએ પ્રકૃતિ અને ગૃહ જીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે। મોટા ભાગનું એમનું કાવ્ય છે એમનું કેન્દ્રવર્તી વિચાર છે કાં તો પ્રકૃતિને લગતો હોય કાં તો ગૃહ્ય જીવનને, ગૃહ જીવનની ભાવનાનું વર્ણન કરતો હોય છે। તેઓ યોગ્ય રીતે સૌંદર્ય દર્શી કવિ તરીકે ઓળખાય છે। ઉપનામ કહો તો પણ કવિ બોટાદકરને સૌંદર્ય દર્શી કવિ તરીકે ઓળખવામાં આવે છે। જનની ઉર્મી ગીતમાં એમણે શું વાત કરી છે જોઈએ। જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે અને માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે। આ માનવી સાથેની વાત કરીએ આપણે તો પણ, પશુ પક્ષી કે જીવ જંતુ સાથેની વાત કરીએ તો પણ,
માતાના પ્રેમની તુલનામાં બીજા કોઈનો પ્રેમ આપણે સરખાવી શકીએ નહીં, માતાની પ્રેમની તોલે બીજો કોઈ પ્રેમ આવી શકે નહીં। કાવ્યનું લય માધુર્ય અનેરું છે। સંસ્કૃત કવિઓએ પણ માતૃ પ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે। સંસ્કૃત કવિઓએ પણ માતાના પ્રેમને સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતો ગણાવ્યો છે। માતાના પ્રેમની તુલનાએ બીજો પ્રેમ આવી શકે નહીં। આમ માતૃ પ્રેમને વર્ણવતું આ કાવ્ય ઉર્મિ ગીત જનની આજે આપણે જોવાનું છે। જોઈએ આપણે પહેલા આ ગદ્ય સાથે આ પદ્ય સાથે સંકળાયેલી કેટલીક શબ્દ સમજૂતી, આ સિવાયના કેટલાક શબ્દો આવશે તો કાવ્યની સાથે સાથે આપણે એની સમજૂતી મેળવતા જઈશું। જનની એટલે જન્મ આપનારી માં અથવા તો માતા, મધુ એટલે મન, જુદેરી એટલે ભિન્ન અથવા તો અલગ અનોખી, આ લાડવાચક પ્રયોગ છે, સામાન્ય રીતે કવિતામાં એને પ્રયોજવામાં આવતો હોય છે। અમીની, અમી એટલે અમૃત, અમૃતની, દોહેલા એટલે દુર્લભ, જે સરળતાથી પ્રાપ્ત ન થઈ શકે તેવો, શશી ચંદ્રનું એક સામાનાર્થી શબ્દ છે, સોડ્ય એટલે પડખું, કોડ એટલે હોંશ, લહાણ એટલે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, અચળા એટલે કે ચળે નહીં તેવી, કે અચલ અથવા તો સ્થિર કે ફેરફાર ન થાય તેવી, ચળતી એટલે વધતી ઓછી થતી, ઉજાસ એટલે પ્રકાશ કે તેજ। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ આમાંથી ઘણા શબ્દો છે, પૂછાઈ શકે। દાખલા તરીકે સહેજે ન મળે તે એને કહેવાય દોહ્ય, પછી ફેરફાર ન થાય તેવું તો અચળ, પછી ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ એટલે લહાણ, પછી જન્મ આપનારી માં એટલે જનની। જોઈએ આપણે કાવ્યને, સૌથી પહેલા આપણે કાવ્યનું ગાન કરીએ, ત્યારબાદ કાવ્યનો ભાવાર્થ છે પંક્તિ દ્વારા સમજતા જઈએ। કવિ બોટાદકરના કાવ્ય સંગ્રહ રાસ તરંગિણીમાંથી લેવામાં આવેલું કાવ્ય છે જનની। પ્રકાર એનો ઉર્મિ ગીત જોઈએ કાવ્યને। મીઠા મધુને મીઠા મે હુલારે લો, એથી મીઠી તે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડેલો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી લો, જગતી જુદેરી એની જાત રે જનની, જોડ સખી નહીં જડેલો, અમીની ભરે સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની,
ઓળખી નહીં જડે લોર વરસે ઘડી કવ્યોમાં વાદળી રે લોર માડીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોર ચળતી ચંદાની દિશે ચાંદની રે લોર એનો નહીં આથ મે ઉજાસ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોર મીઠા મધુન મીઠા મે હુલારે લોર એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોર સૌથી પહેલી પંક્તિમાં જ કવિએ માતાના પ્રેમને મધથી પણ મીઠો અને વરસાદથી પણ મીઠો ગણીને અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કર્યો છે અને કીધું છે કે મીઠા મધુને મીઠા મેહુલારેલો મધ અને વરસાદનું પાણી ખૂબ જ મીઠું હોય છે પરંતુ એથી મીઠી તે મોરી માત્ર પણ મારી માતાનો પ્રેમ છે એના કરતાં પણ વધારે મીઠો છે કોઈ પણ માતાનો પ્રેમ છે સંતાનો માટે હંમેશા મીઠો જ હોય છે જનનીની જોડ સખી નહીં જડે લેલો જનની એટલે માતા જન્મ આપનારી માં માતાની જોડ ગોતવી મુશ્કેલ છે ગોતવા છતાં પણ એ જડે એમ નથી એટલે જનનીની જોડ સખી નહીં જડે લેલો સખીને કહે છે કે માતાની જોડ ગોતવી મુશ્કેલ છે આપણને જડશે નહીં માતા કેવી છે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રહેલો ભગવાનના પ્રેમની એ પૂતળી છે અને જગથી જુદેરી એની જાત આખા જગથી માતાની જાત છે એ જુદી છે જનનીની જોડ સખી જડશે નહીં અમીની ભરેલી એની આંખડી રેલો અને વહાલના ભરેલા એના વેણ રે માતાની આંખમાં અમૃત સમાયેલું છે અને એના વેણ એટલે એના શબ્દો છે એ વહાલથી ભરેલા હોય છે સંતાનનું સારું કે દરેક ખરાબ કાર્ય છે એ દરેક માતા એને સમજાવે છે અને એના વેણમાં હંમેશા વહાલ ભરેલું હોય છે પોતાના સંતાનો માટે વહાલ વરસાવતી રહે છે અમીની ભરેલી એની આંખડી એટલે કે આંખ છે અને વેણ એટલે શબ્દ છે એ એના વહાલથી ભરેલા હોય છે હાથ ગૂંથે એના હીરના રેલું માતાના હાથનો સ્પર્શ માત્ર ઘણા દુઃખોનું નિવારણનું કારણ બનતો હોય છે એટલે કહેશે કે જાણે એના હાથ હીરથી ગૂંથેલા હોય અને હયું હેમંત કેરી હેલ હેમંત ઋતુમાં જે વરસાદ પડે એમ માતાનું હૃદય આવા જ વરસાદને સમાવી લેતું હોય છે હયું હેમંત કેરી એક નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં જે પુષ્કળ વરસાદ પડે છે એમ માતાના હૃદયમાં પણ આવા આશીર્વાદ રૂપી હેલ છે ઉમટી આવતી હોય છે દેવોને દૂધ એના દોહેલા રહેલું દેવોને ભગવાનને પણ માતાનો પ્રેમ પામવો હોય તો માતાના ખોળે જન્મ લેવો પડે એટલે કહે છે કે દેવોને દૂધ એના દોહેલા એટલે કે સરળતાથી પ્રાપ્ત ન થાય તેવા છે કેમ કે શશીએ સિંચેલ એની સોડ રે માતાના પડખામાં બાળક સૂવે એટલે રડતું બંધ થઈ જાય એમ માતાની માતાનું પડખું છે એ શશીએ ચંદ્રએ એનું સેવેલું છે જગનો આધાર એની આંગળી રહેલો માતા ધારે તો પૃથ્વીનો નાશ પણ કરી શકે અને માતા ધારે તો પૃથ્વીને નવું રૂપ પણ આપી શકે પૃથ્વીનું સર્જન પણ કરી શકે એટલે માત્ર માતાની આંગળી ઉપર જગનો આધાર રહેલો છે સર્વનાશ અથવા તો પૃથ્વીનો નાશ અને પૃથ્વીનું સર્જન બંને માતા છે કરી શકે છે એટલે કહેવત કહેવાય છે કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે 100 શિક્ષકો ભેગા થઈને બાળકને જેટલું સમજાવી શકે એટલું માતા એકલી થઈને પોતાના બાળકને સમજાવતી હોય છે કાળજામાં કંઈક ભર્યા કોડ રે કોડ એટલે અભિલાષાઓ ઈચ્છાઓ પોતાના બાળક માટે કંઈક કોડ ભરેલા
થશે અને પોતાનું થઈને આવું બને આવું માતા વિચારતી હોય છે। ચિતડું ચડેર એનું ચાંકડેરેલું હંમેશા એનું ચિત્ત સે એક જગ્યાએ સ્થિર થતું નથી। બાળક માટે પળના બાંધેલ એના પ્રાણ રે। બાળક દુખી થાય તો એના દુખે એ પણ દુખી થાય। બાળકના આનંદમાં માતા પણ ખુશ થતી હોય છે। તો આમ એનું ચિત્ત સે એક જગ્યાએ સ્થિર થતું નથી। બાળકને હંમેશા એ નિહાળ્યા કરતી હોય છે। એના પ્રાણ છે પળમાં બાંધેલા હોય છે। મૂંગી આશીષ ઉરે મલકતી રહેલો લેતા ખૂટે ન એની લહાણ રે। માતાના આશીર્વાદ હંમેશા પોતાના સંતાન ઉપર વરસતા હોય છે ભલે દેખાડતી નથી પણ આ આશીર્વાદની લહાણી ક્યારે ખૂટતી નથી એની પાસે આશીર્વાદ ક્યારે ઓછા થતા નથી। ધરણી માતાએ હશે ધ્રુજતી રહેલો ધરણી એટલે ધરતી। ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠે છે ભૂકંપ આવે ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે પણ અચળા અચૂક એક માય માતા જે કેવી છે જે કોઈ પણ પરિસ્થિતિમાં ધ્રુજતી નથી એ હંમેશા અચળ રહેતી હોય છે। ગંગાના નીર તો વધે ઘટે રહેલો ગંગામાં પાણીનો પ્રવાહ છે ક્યારેક વધારે હોય તો ક્યારેક ઓછો પણ થઈ જતો હોય છે પરંતુ સરખો એ પ્રેમનો પ્રવાહ રહે પણ માતાનો પ્રેમ છે એક જ સરખો પોતાના સંતાન ઉપર વહેતો હોય છે। આમ કવિએ અતિશયોક્તિ અલંકાર દ્વારા માતાના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો છે દરેક વસ્તુઓ કરતા। વર્ષે ઘડીક વ્યોમ વાદળ રહેલો આકાશમાં છવાયેલી માટે વર્ષીને પાછી જતી રહે છે। વ્યોમ એટલે આકાશ આકાશમાં આવેલી વાદળે પણ થોડા સમય માટે વર્ષીને જતી રહે છે પરંતુ માણીનો મેઘ બારે માસ રહે પણ માતાનો પ્રેમરૂપી વરસાદ હશે પોતાના બાળક ઉપર બારે માસ એક જ સરખો વર્ષ્યા કરતો હોય છે। ચળતી ચંદાની દિશે ચાંદની રહેલો ચળત એટલે કે વધતી વધતી અને ઘટતી આકાશમાં ઉગેલો ચાંદો પહેલા દિવસે જેવો એવો છેલ્લા દિવસે હોતો નથી એટલે એના પ્રકાશમાં પણ વધારો ઘટાડો થતો રહે છે। પડવાના દિવસે બીજ ત્રીજ ચોથ અને પૂનમના દિવસે સંપૂર્ણ સોળે કળાએ ચંદ્ર ખીલેલો હોય છે એટલે કે એની ચાંદનીમાં વધારો ઘટાડો થતો રહેતો હોય છે પરંતુ એનો નહીં આત્મે ઉજાશે પણ માતાનો જે પ્રકાશ છે માતાનું જે તેજ છે એ ક્યારે આથમતું નથી। ચાંદો છે અમાસના દિવસે આથમી જાય છે અસ્ત થઈ જાય છે પરંતુ માતાનું તેજ છે એ ક્યારે અસ્ત થતું નથી। જનનીની જોડ સખી નહીં જડે માતાની તુલનામાં બીજું કોઈ આવી શકે નહીં એ પછી પશુ હોય પક્ષી હોય જીવજંતુ હોય કે માનવી હોય પરંતુ માતાના સ્થાને આપણે બીજા કોઈને લઈ શકીએ નહીં। વિદ્યાર્થી મિત્રો માતૃ પ્રેમ સાથે સંકળાયેલા ગુજરાતીમાં આમ તો ઘણા બધા કાવ્યો છે ઘણા બધા કવિઓએ માતાના પ્રેમને વર્ણવવાની કોશિશ કરેલી છે। માતાના પ્રેમને આપણે વર્ણવી શકીએ નહીં આપણે આજે પણ કોઈ નિબંધ માતૃ